चरणमा अहो भाव पूर्वा आत्मसमर्पण करू छु। हे प्रभु, आप श्रीनो योग थवो, आप श्रीना श्री वचनोनो योग थवो, मारु परम सौभाग्य छे। हे प्रभु, मारा स्वभाव ने, मारा विचार ने, मारा वर्तन ने शुभनी दिशामा, श्रेयनी दिशामा, मंगलनी दिशामा, कल्याणनी दिशामा आप श्रीनो अनुग्रह अनन्यपणे सहायक छे। हे प्रभु, आपना श्री वचनोना योग थी हूँ मारा आत्मा ने विशुद्ध बनावी सकूँ, हूँ मारा मन ने समाधिमय बनावी सकूँ, एवी कृपा वरसावो, एवी कृपा वरसावो। हे परमात्मन, मने पूर्ण विश्वास छे जेना शरणे जीए तेना जेवा थीए। हे प्रभु, हूँ आपना शरण में आव्यो छू, मने पूर्ण विश्वास छे आपना जेवी सहनशीलता, आपना जेवी प्रसन्नता, आपना जेवी विद्राकता मारी पण प्रगट थाशे, मारी पण प्रगट थाशे, मारी पण प्रगट थाशे। श्री आवश्यक सूत्र। જ્યારે કોઈ વ્યક્તિ ભૂલ કરે નહીં અને જો તેને ખબર હોય કે મેં ભૂલ કરી છે અને કદાચ સજા આવે, ભૂલ કરી છે, મિસ્ટેક કરી છે, સજા આવી રહી છે, એક્સેપ્ટ થશે, પણ તમે જે મિસ્ટેક કરી જ ન હોય અને એની કોઈ સજા તમને જો મળે, એક્સેપ્ટ થાય કે ના થાય? તમે ચોરી કરી જ નથી અને તમને કોઈ કહે છે બ્લેમ કરે તે ચોરી કરી છે અને મને પાકી ખબર છે કે તે કરી છે, તારે આમ કરવાનું છે, તને આ સજા છે, હવે તમારું શું થશે? માનો કે તમારાથી કોઈને તમારી કાર કદાચ કોઈને ટચ થઈને કોઈને વાગી ગયું છે અને તમારે હવે ગુસ્સો કરે છે, ચેક કરો તમે એના ગુસ્સાને એક્સેપ્ટ કરશો, સહન કરશો કે સામે તમે રિએક્ટ કરશો, ઓછું રિએક્ટ કરશો, કેમ કે તમારી મિસ્ટેક તમને ખબર હતી તમારાથી વાગી ગઈ છે, બરાબર છે, પણ તમે મિસ્ટેક કરી જ નથી અને કોઈ વ્યક્તિ તમારી પર ગુસ્સો કરે છે, તમે મિસ્ટેક કરી હતી, તમારી કારે ટચ થઈ ગઈ હતી અને એણે તમારી સાથે કોઈ પણ બેડવર્ડ વાઇપરા કંઈ પણ વાપરા, તમે સોરી સોરી હા રે મારાથી મિસ્ટેક થઈ ગઈ છે કહેશો કે નહીં કહ્યું, પણ તમે વગાડ્યું જ નથી, તમે એને ટચ કર્યું જ નથી, તમારાથી કંઈ થયું જ નથી, અને છતાં પણ તમને અચાનક જ વચમાં ગાડી ઊભી રાખીને કે તે મારી ગાડીને ટચ કર્યું, તે મારું આમ કર્યું છે, હવે તમે સામે શું કરશો? સહન કરશો કે રિએક્ટ કરશો? ગઈકાલની જે સ્ટોરી હતી, મુનિને જ્યારે સૈનિકો પકડીને જાય છે અને જ્યારે એની બોડી ઉપરથી તમામ સ્કિનને ખેંચે છે, શું થશે? પણ મેં કહ્યું છે શું? મારી મિસ્ટેક શું છે? મારી ભૂલ શું છે? તમે મને આવી રીતે કેમ સજા આપો છો? શું છે? મને રાજા પાસે લઈ જાઓ, શું કામ આમ છે? એણે કોઈ પણ પ્રકારનું રિએક્ટ કર્યું કે ન કર્યું,
કર્યું કેમ ન કર્યું, કેમ ન કર્યું, કેમ કે સમજદારને ખબર હોય છે ગુના વગરની સજા ક્યારેય મળતી નથી. સમજદારને ખબર છે કે ગુના વગરની સજા ક્યારેય મળતી નથી. બની શકે કે ગુનો આ ભવનો હોય અને બની શકે કે મારો કોઈ ગુનો ક્યારનો હોય. એટલે જ્યારે પણ તમને કોઈ રીઝન લેશ, ક્યારે પણ તમને કોઈ કારણ વગર બ્લેમ કરે, કારણ વગર કોઈ તમારા પર ગુસ્સો કરે, કારણ વગર તમારી સાથે કોઈ સજા આપે, કારણ વગર મિસ્ટેક વગર પણ તમને કોઈ, તમને શું ખબર હોવી જોઈએ, કોઈ પણ સજા ગુના વગર ક્યારેય હોતી જ નથી. ઇટ્સ પોસિબલ કે કદાચ ગુનો અત્યારનો હોઈ શકે, અને ઇટ્સ પોસિબલ કે ગુનો કદાચ, કેમ કે દરેક વખતે ગુનો થાય ને તરત સજા મળે ને એવું તમારી સાથે થતું નથી. દરેક વખતે ગુનો થાય અને તરત સજા મળે એવું આપણી સાથે બને જ નથી બનતું. કોઈ પણ ગુનો રિપીટ શું કામ થાય ખબર છે? કોઈ પણ મિસ્ટેક રિપીટ ક્યારે થાય? કેમ કે આપણે પહેલી વાર સજા ન મળી હોય, રાઈટ? જો આ બાજુ તમે સાક્ષ સુધારો અને આ બાજુ ઓટોમેટિક તમારી ફિંગર કટ કટ થઈને નીચે પડતી જતી હોય, હલો, કોઈ શાક સુધારે કે ન સુધારે, પછી કોઈ શાકને કટ કરે કે ન કરે, કેમ ન કરે, કોઈ પણ વેજીટેબલ કટ કરે કે ન કરે, ન, કેમ કે આ બાજુ આ થાય છે, આ બાજુ આ થાય છે. આ બાજુ તમે ફ્રૂટની છાલ ઉતારો છો અને બીજી બાજુ કોઈ તમારી અચાનક જ કોઈ પ્રાણી આવે, કોઈ એવું, અને તમને હવે શું થશે, કરશો કે નહીં કરો? નહીં કરી. આપણો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે મિસ્ટેકની સજા તરત જ મળતી નથી, અને જ્યાં મિસ્ટેકની સજા તરત મળતી નથી ને એટલે મિસ્ટેક શું થાય છે? મને તમે ખાલી એટલું જ કહો કે સામે એક બોર્ડ છે રેડ કલરનું, એમાં લખ્યું છે સીસીટીવી, બરાબર? અને એ સીસીટીવી તમે જ્યાં પણ મિસ્ટેક કરતા હો એવી કોઈ જગ્યા ઉપર લગાડેલું છે, તમારી મિસ્ટેક વધશે કે ઘટશે, તમારી ચોરી વધશે કે ઘટશે, તમે કોઈની પણ સાથે કંઈ બેડ બિહેવ કરતા હશો તો ઘટશે કે વધશે? કેમ કે તમને ખબર છે કે મને કોઈક જોવા વાળું છે, કોઈક મારી ઉપર છે જે મારી ઉપર વોચ કરે છે, કોઈક છે કે જે કંઈક ને કંઈક કોઈને કોઈ રીતે મારી ઉપર ધ્યાન આપેલું છે. તરત શું થવાનું છે, ફરક પડશે કે નહીં પડે? પણ ખબર જ નથી કે કોઈ મને જોવાળું છે કે નથી, કંઈ ખબર જ નથી, તો મિસ્ટેક શું થવાની છે? રિપીટ થવાની છે. અને એટલે જ ભગવાન કહે છે, કોઈ જોવે કે ના જોવે, કોણ જોઈ રહ્યું છે? કોઈ જોવે કે ના જોવે, તમે કોઈ પણ મિસ્ટેક કરો ને ત્યારે બે વ્યક્તિ તો જોતી જ હોય. કોણ? એક તમે પોતે જોતા હો અને એક જોવે કે ના જોવે. અને દરેક વ્યક્તિને પોતાની મિસ્ટેક ખબર જ હોય છે કે મારાથી આ મિસ્ટેક થઈ રહી છે. એ રોંગ એક્શન કરતા હોય ત્યારે ખબર જ હોય કે આ રોંગ એક્શન છે. અને એટલા જ માટે મારે તમને કહેવું છે કે આ એના શરીર ઉપરથી જ્યારે છાલ ઉતારે છે ને ત્યારે એને સૌથી પહેલાં પ્રશ્ન થાય છે કે મેં એવું શું કર્યું છે કે જેનાથી મારી આજ, અને મુનિ હતા એટલે એણે તરત જ એક જ વિચાર કર્યો કે મેં પાસ્ટમાં એક વર્ડનો ઉપયોગ ન કર્યો, પ્રભુ મેં એક વર્ડનો ઉપયોગ ન કર્યો, માટે મને આજ સજા મળી રહી છે. કયો વર્ડ? જેના પર 3 દિવસથી પ્રવચન ચાલે છે. કયો વર્ડ? તસ્સ. માનો કે એણે પાસ્ટમાં છાલ ઉતારી, અને છાલ ઉતાર્યા પછી, એ ફ્રૂટની છાલ ઉતાર્યા પછી એને રિયલાઇઝ થયું, ના ના ના, મારે આટલું પ્રસન્ન થવા જેવું નથી, મારે આટલું ખુશ થવા જેવું નથી, મારે આ છાલ ઉતારી છે, આ જીવને પેઇન થયું હશે. તસ્સ મિચ્છા મી દુક્કડમ. હવે શું થાય? સજા મળે
કેમ કે તમે કહી રહ્યું છે સજા મળે, પણ સજા તરત રેડ્યુસ થવાની ચાલુ થઈ ગઈ. એટલે માનો કે તેના શરીરની છાલ ઉતારવાની વાત રાજાએ કરી પણ દીધી, સૈનિકોને લઈ પણ જાય, પણ સૈનિકો જરાક એને આમ કરે ત્યાં સૈનિકના હાર્ટ એમ થાય કે ના મારે આને શું કરી દેવો છે, છોડી દેવો છે, અને એને કહી દે કે તું છૂટીને ભાગી જા, અમે રાજાને કહી દઈશું કે. સમજાય છે? કોઈ પણ ગુનો જ્યારે પસ્તાવા સાથેનો હોય છે ને, ત્યારે તે ગુનાની સજા, ત્યારે તે ગુનાની સજા જો આ દુનિયામાં પણ ઘટી જતી હોય તો કર્મોની દુનિયામાં પણ શું થઈ જાય છે, ઘટી જાય છે. કારણ કે તમારે એકદમ એક વસ્તુ યાદ રાખવાની છે, તમારા કપડાં ઉપર કોઈ ડાઘ લાગ્યો હોય, અથવા તમે વરસાદ આવતો હોય ને એવા સમયે તમારે ક્યાંક જવાનું બને અને તમારા પગ ઉપર જરાક કીચડ લાગી ગયો છે, તમે શું કરશો? જેવા ઘરે પહોંચશો, જેવા યોગ્ય સ્થાનમાં પહોંચશો, એટલે સૌથી પહેલાં પગને શું કરશો? પણ જ્યાં તમારો કીચડ લાગેલો છે ને એની બાજુમાં જ બે ત્રણ દિવસથી બીજો પણ કચરો લાગેલો હતો, તમારું ધ્યાન જ ન હતું. તમે જેમ 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 આ કીચડને ધોવાની ટ્રાય કરશો તો ખાલી એ જ કીચડ ધોવાશે કે બાજુમાં બે દિવસ પહેલાંનો જે કચરો હશે એ પણ ધોવાઈ જશે. શું થશે? હું તમને જૈનિઝમનું એક ગજબનું સિક્રેટ આજ ઓપન કરવા માંગુ છું. કોઈ પણ મિસ્ટેકનું જ્યારે પ્રતિક્રમણ કરવામાં આવે છે, કોઈ પણ મિસ્ટેક માટે જ્યારે પસ્તાવો કરવામાં આવે છે, તમારાથી થયેલી કોઈ પણ ભૂલ માટે જ્યારે તમે પ્રાયશ્ચિત કરો છો, ત્યારે પ્રાયશ્ચિત માત્ર એ ભૂલને ધોતું નથી. જમ સંભરામી જમ ચ ન સંભરામી, આગમમાં બે શબ્દ આવે છે, મને જેટલું યાદ છે તે અને મને જેટલું યાદ નથી તે, આ બધા જ પાપનું શું થઈ જાય છે? તમે પસ્તાવો કરો છો કોઈ એક પાપ માટે, તમે પાણી રેડો છો કોઈ એક ભૂલ માટે, પણ એની બાજુમાં બીજી જેટલી ભૂલ થયેલી હોય છે ને એ ભૂલ પણ શું થઈ જાય છે? એટલે જે પસ્તાવો કરે છે, ભગવાન મહાવીર એમ કહે છે કે એક ક્ષણ માટે કરેલો પસ્તાવો, એક ક્ષણ માટે કરેલો પસ્તાવો એક કરોડ ભવના પાપને ધોઈ શકે ને, એટલી બધી કેપેસિટી રાખે છે. કેટલા પાપને ધોઈ શકે? અને આ કોઈ મિરેકલ્સ નથી, આ કોઈ એમને ટ્રસ્ટ મૂકવા જેવી વાત નથી, આમને ભરોસો મૂકી દીધો હા ભગવાને કીધું એટલે માની લે એવી વાત પણ નથી. આ તમે રિયલાઇઝ કરી શકો ને એવી વાત છે કે તમે બે દિવસથી કોઈ એક વસ્તુ માટે તમને ગુસ્સો આવતો હોય, બીજું કંઈ પણ થતું હોય અને તમારું મન બહુ ભારે હોય, અને એ જ દિવસે બરાબર તમે કોઈ ત્રીજી વ્યક્તિ ઉપર ગુસ્સો કર્યો હોય, પણ ગુસ્સો કર્યા પછી જો તમે એને સોરી કહી દો ને, તે સોરી કહેતી વખતે તમને એટલી બધી હળવાશ ફીલ થાય કે તમને બે દિવસથી જે તમારું માથું ભારે હોય ને એ પણ સાથે સાથે શું થઈ જાય. કેમ કે ભગવાને કીધું જેવું તમે સોરી કહો ને એટલે તમારી અંદરમાં પાસ્ટની જેટલી નેગેટિવિટી હોય ને એ બધી જ નેગેટિવિટી શું થઈ જાય. ભગવાન મહાવીરે કીધું છે કેટલીક મિસ્ટેક એવી હોય જેનો પસ્તાવો આપણે પોતાનાથી કરીએ નહીં તો પણ આપણી અંદરમાં છે ને વારંવાર વારંવાર એ મિસ્ટેક આપણને પિંચ કરે. માનો કે એક્ઝામ્પલ, તમે કારમાં જતા હો અને કોઈ સામેથી કોઈ સ્નેક અચાનક આવી ગયો હોય અને તમારી કાર નીચે આવી જાય, પછી તમે કાર નીચે ઉતરો, પછી તમે જોવો એને તરફડિયા મારતા જોઈ ગયા હો, એટલે તમારી અંદરમાં શું થાય? એક જાતનું આમ પસ્તાવો થાય કે આ, પછી તમે જોજો ગમે એટલો પસ્તાવો કરશો ને તો પણ દિવસો પછી પણ ફરી પાછી તમને એ મેમરીમાં શું થશે, રિપીટ થશે. ભગવાને એના માટે કીધું છે જો તમે તમારા ગુરુ પાસે તમારી મિસ્ટેકની આલોચના કરી લ્યો, આલોચના એટલે વન ટાઈપ ઓફ કન્ફેશન. તમે જુઓ છો કે બીજા ધર્મના લોકોમાં પણ એને ત્યાં કન્ફેશન બોક્સ ત્યાં જેનું ઉભા રહી જાય એને બધું શું કરી દઈએ. આ કન્ફેશન એટલે શું? ખાલી ગુરુને કહેવાની પ્રોસેસ નથી,
કન્ફેશન એટલે તમારા માઇન્ડમાંથી એ મિસ્ટેકને ક્લિયર કરવાની પ્રોસેસ છે. અને જેમ 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 ગુરુને જેમ 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 ગુરુને તમે તમારી મિસ્ટેક કયો છો ને, એમ એમ ઓટોમેટિક જો તમારા ગુરુ પાવરફુલ છે, જો તમારા ગુરુ યોગ્ય છે અને જો તે ખરેખર ગુરુ હોવા માટે લાયક છે, તો ગુરુની તે કેપેસિટી હોય કે તમારી અંદરની મેમરીનું સહારણ કરી દેવું. એટલે શું હોય આયુષ? સહારણ એટલે શું હોય? લાગે છે ને કે આપણને જૈનિઝમના ડીપ નોલેજની જરૂર છે. જૈન કોમ્પ્યુટરમાં તમે ગમે તે ડેટા એન્ટ્રી કરેલી હોય, પણ જો તમે ધારો તો ડિલીટ કરી શકો, અને તમે ધારો તો સેફ ડિલીટ પણ કરી શકો. બે થઈ શકે, ખાલી ડિલીટ પણ થઈ શકે અને કમ્પ્લીટલી ડિલીટ પણ થઈ શકે કે ના થઈ શકે. એકમાત્ર ડિલીટ કરો તો હજી આમ ડિલીટ થઈ જશે, પણ ક્યાં પડેલું હશે? પણ જો તમે કમ્પ્લીટ ડિલીટ ના કરો તો પછી ત્યાં પણ ના રહે. જે દિવસે ઉવસગરમ સ્તોત્રની રચના કરીને ભદ્રબાહુ સ્વામી, ત્યારે સાત ગાથામાં એમણે રચના કરી. અને જેવી સાત ગાથા બોલે ને, એટલે તરત જ એ સ્તોત્રની સાથે કનેક્ટેડ પાર્શ્વ નામના દેવને હાજર થવું પડતું હતું. અને પછી લોકો શું કરતા, નાનકડું પેટમાં પણ દુખે ને, હું સગર્મ બોલે બોલે એટલે દેવ હાજર થાય, હું તમારી શું સેવા કરું? રીતર કે મને જરાક પેટમાં દુખે છે ને, તો પારસો નામના યક્ષે જઈને ભદ્રબાહુ સ્વામીને આચાર્યને કીધું કે ગુરુદેવ, જ્યારે સંઘ ઉપર મહા આપત્તિ આવતી હતી ત્યારે તો હું સગર્મ બોલવાથી હું હાજર થતો હતો, અને સંઘ ઉપરની મહા આપત્તિને હું દૂર કરી દેતો હતો, એ મારી રિસ્પોન્સિબિલિટી હતી. પણ તમે જે લોકોને શીખવાડ્યું છે ને, એ લોકો તો નાનું નાનું પેટમાં દુખે ને, તો એ શું કરી રહ્યા છે? મારા યુઝની જગ્યાએ મારો બોલો. તમે લોકો માર્ક છો, તમારે કોઈ પોલીસવાળા સાથે કે કોઈ કલેક્ટર સાથે કોઈ મોટા અધિકારી સાથે બહુ રિલેશન હશે ને, તો પહેલાં શરૂઆતમાં તમે કોઈ મોટા કામ માટે ગયા હશો, પછી જેવા રિલેશન થઈ જાય ને, તમે કોઈક નાનું કામ પણ લઈને આવ્યા હશો. મારે તમને કહેવું છે કે જ્યારે ભદ્રબાહુ સ્વામીએ સાંભળ્યું દેવ પાસેથી, શું સાંભળ્યું? કે નાની વાતમાં પણ લોકો એનો શું કરી રહ્યા છે, યુઝની જગ્યાએ મિસયુઝ કરી રહ્યા છે. ભદ્રબાહુ સ્વામી તરત જ ધ્યાનમાં બેસી અને જેમને 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 મંત્ર અર્પણ કર્યો હતો ને, જેમને જેમને મંત્ર અર્પણ કર્યો હતો ને, એ જેમને જેમને બાય હાર્ટ કંઠસ્થ હતો ને, એ દરેકના અંદરમાંથી દરેકના માઇન્ડમાંથી એ વસ્તુને રિકલેક્ટ કરી લીધી, એ મંત્રને રિકલેક્ટ લીધા, એ મંત્ર મેમરીને રિકલેક્ટ લીધી. એટલે એક પણ વ્યક્તિ યાદ કરવા ધારે તો વ સુધી પહોંચી જ ન શકી, અને બધાનો ઉવસગ્રમ ફરી પાછો શું થઈ ગયો? એટલે બધા પાછા ગુરુદેવ પાસે આવ્યા કે ગુરુદેવ, આ અમારો તમે અમને જે શીખવાડ્યો હતો ને, એ મંત્રના શબ્દ જ અમે લોકો ભૂલી ગયા છીએ. વન ટાઈપ ઓફ લેઝર થેરાપી, વન ટાઈપ ઓફ તમારા માઇન્ડની મેમરીને, જેમ અત્યારે કિડની સ્ટોનને શું કરી શકાય છે, અત્યારે કિડની સ્ટોનને લેઝરથી એના ટુકડે ટુકડા કરીને બહાર કાઢી નાખી, તમારી અંદરમાં પડેલી કોઈ પણ મેમરીસ, કોઈ પણ મેમરીસ એને પણ શું કરી શકાય, તમને યાદ જ ના આવે, એની પણ એક પ્રોસેસ હોય. અને એ પ્રોસેસ જ્યારે ગુરુને આવડતી હોય, ત્યારે ગુરુ પોતાની પાસે જે વ્યક્તિ કન્ફેસ કરવા માટે આવી હોય ને, એ કન્ફેસ કરવા આવેલી વ્યક્તિની અંદરમાં પડેલી એ બેડ મેમરીઝ, કે મારી કાર નીચે સ્નેક આવી ગયો, મેં ગુરુદેવ બહુ નાની હતી ને ત્યારે એબોર્શન કરાવ્યું હતું, હવે મને છે ને બહુ તકલીફ થાય, બહુ મને બહુ યાદ આવે છે કે મેં એવું એટલી મોટી ભૂલ કેમ કરી નાખી, મેં પંચેન્દ્રિય જીવની હત્યા કેમ કરી નાખી, હું એમાં નિમિત્ત કેમ બની ગઈ, પણ ત્યારે મારી મિસ્ટેક હતી, મારાથી કેટલા બધા લોકો સાયકોલોજીકલ એને કારણે વીક થઈ જતા હોય, આવી કોઈ મિસ્ટેક કર્યા પછી બહુ જ એકદમ અપસેટ થઈ જતા હોય. ગુરુ પાસે જેવું કન્ફેસ કરવામાં આવે, એટલે ગુરુની રિસ્પોન્સિબિલિટી શું હોય, શું હોય? હલો,
ગુરુની રિસ્પોન્સિબિલિટી હોય કે એના માઇન્ડમાં જે આવી મેમરીઝ પડેલી હોય એ જેવું કન્ફેસ કરે એટલી મેમરીને શું કરી નાખે, ડિલીટ કરી નાખે, એટલે એ વ્યક્તિ એ મેમરીના ભારથી શું થઈ જાય. કોઈ તમને પૂછે કે જગતની સૌથી ભારેમાં ભારે વસ્તુ કઈ, જગતની હેવીમાં હેવી વસ્તુ કઈ, જેને તમે ઉપાડીને ફરો તો બહુ થાકી જાઓ એવી હેવીમાં હેવી વસ્તુ કઈ, સમજાય છે? શું મેમરી બાઇટ્સ. અને આ જેની અંદરમાં બેડ મેમરીઝનો સ્ટોક વધવા લાગે વધવા લાગે વધવા લાગે ને, એ વ્યક્તિ 25, 26, 27 વર્ષની ઉંમરે પણ આમ આમ તમને ગમે ત્યારે જોવો ને તો લાગે બરાબર 82 વર્ષના દાદા છે. કેમ? કેમ કે થાકી જાય. સેનાથી થાકી જાય? એ મેમરીઝના ભારથી થાકી જાય. અને મેમરીઝના ભારથી જ્યારે વ્યક્તિ થાકે ત્યારે એને હળવા કરવાનું જે કર્તવ્ય નિભાવે, મેમરીઝના ભારથી જ્યારે વ્યક્તિ થાકી જાય ત્યારે તેને હળવા કરવાનું કર્તવ્ય જે નિભાવે ને, એને ગુરુ કહેવાય છે. શું કહેવાય? એને ગુરુ કહેવાય છે. દેવાનુપ્રિયો, જૈનિઝમ એટલું બધું ડીપ છે, જૈનિઝમ એટલું બધું ડીપ છે, એટલી બધી માઇક્રો પ્રોસેસીસ બતાડેલી છે આપણા શાસ્ત્રોમાં. સાયન્સ તો આજે શું પ્રૂવ કરે એના કરતાં વધારે પ્રૂવ કોણે કરેલું છે? ભગવાન મહાવીરે આ વર્લ્ડના એવા કેટલા બધા સિક્રેટને. પણ આપણો પ્રોબ્લેમ એક જ છે કે આપણે મહાવીરને હંમેશા એક ભગવાન તરીકે જોઈએ છીએ, આપણે મહાવીરને હંમેશા એક ત્યાગીને તપસ્વી રૂપમાં જોઈએ છીએ, આપણે ભગવાન મહાવીરને હંમેશા માટે એક રાજા હતા અને એણે રાજમહેલ છોડ્યો અને દીક્ષા લીધી એ રીતે જોઈએ છીએ. આપણે ભગવાન મહાવીરને ક્યારેય વર્લ્ડના જેટલા પણ ટ્રુથ છે, વર્લ્ડના જેટલા પણ સત્ય છે, વર્લ્ડના જેટલા સિક્રેટ છે, એ સિક્રેટને ઓપન કરવા માટે જેણે પોતાની માઇન્ડની લેબોરેટરીમાં પ્રયોગો કર્યા અને છેલ્લે જેમણે સુપર સાયન્ટિસ્ટ રૂપે આપણી સામે જબરજસ્ત તથ્યોને વ્યક્ત કરી દીધા, ભગવાન મહાવીર ખાલી ભગવાન મહાવીર નથી, શું છે બોલો? એક સુપર સાયન્ટિસ્ટ. ગજબની વાતને કહી દીધું કે તમારી અંદરમાં પડેલી મેમરીઝ પણ શું થઈ શકે, ડિસ્ટ્રોય થઈ શકે. પણ તમારામાંથી કેટલા લોકોએ આ સુધીમાં ભગવાન મહાવીરના આ શાસ્ત્ર પ્રમાણે અંદરની મેમરી ડિસ્ટ્રોય કરવાની પ્રોસેસ કરી? યસ ઓર નો? આપણા માટે ધર્મ એટલે શું? આવવાનું, જવાનું, સાંભળવાનું, બહુ સરસ હતી, બહુ આમ વાતો કરી, ગુસ્સો ન કરાય, ઓલું ન કરાય, એવી બે ચાર વાતો સમજી લીધી, આપણે બીજાને મળી ગયા એટલે કહી દીધું. તમે કોઈને પણ તમારા ફ્રેન્ડને એકવાર કહો કે અમારે ત્યાં આવી પણ એક પ્રોસેસ હોય જેમાં તમારી બધી જ મેમરી ડિસ્ટ્રોય થઈ જાય, તો એને પ્રભુ મહાવીર પ્રત્યે એક અહોભાવ, એક ભક્તિભાવ અને પ્રભુ મહાવીરને જાણવાનું મન થાય કે ના થાય, અને થાય અને જોઈ પ્રભુના ધર્મને સમજે તો ધીરે 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 એને પણ પ્રભુનો ધર્મ ક્યાંક ને ક્યાંક ગમવા લાગે કે ન ગમવા લાગે. પણ આપણે આપણા પ્રભુની વાતને હંમેશા માટે શું કરી નાખીએ? યા તો આપણે જ સમજવાનો પ્રયત્ન કર્યો નથી અને યા સમજી પણ ગયા ક્યારેક આવી તે વ્યાખ્યાનમાં, તો ક્યારે સમજાવવાનો? તો એને કારણે જૈનિઝમ કે જૈન ધર્મ કે જૈન રિલિજનના લોકો દિવસે 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 ઓછા છે કે વધતા જાય છે? વર્લ્ડ બેસ્ટ થિયરી હોવા છતાં પણ શું થઈ રહી છે? વધતી જાય છે. અને એટલે જ મેં તો તમને આ એક નાનકડો પોઈન્ટ કહી દીધો. આપણો મેઇન વાત હતી કે તમે કોઈ ગુનો કર્યો હોય અને જો સજા મળે ને તો તમારી અંદરમાં હજી એક્સેપ્ટન્સ લેવલ હોય, પણ જો તમે કોઈ મિસ્ટેક કરી નથી અને કોઈ સામેવાળી વ્યક્તિ તમને તમને બ્લેમ કરે, તમારી પર ગુસ્સો કરે, તમને સજા આપે, તમારી સાથે બેડ બિહેવ કરે, તમને એમ થાય કે મેં આવું કર્યું જ નથી, એની મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, કેમ આમ કરે છે મારી સાથે, તમે કેમ આમ કરો, મેં આવું કર્યું જ નથી, યાદ રાખજો શું ગુના વગરની સજા ક્યારેય કોઈને ક્યારેય કોઈને મળતી નથી. એ મુનિના શરીર પર છાલ ઉતારે તો કદાચ મુનિ એ સમય અજ્ઞાન છે કે મેં પાસ્ટમાં શું કર્યું હતું, પણ કેવળ જ્ઞાનમાં ભગવાન તો જોઈ રહ્યા છે ને કે એણે પાસ્ટમાં શું કર્યું હતું,
ગુના સાથેની સજા છે કે ગુના વગરની સજા છે? ચોર કોઈ ખૂની પકડાઈ ગયો તો અને પકડાઈ ગયા પછી જ્યારે એને ફાંસીની સજા આપી ત્યારે છેલ્લી એની ઈચ્છા, છેલ્લી એની ઈચ્છા કે તારી કોઈ છેલ્લી ઈચ્છા હોય તો બોલ, તો મને જેણે ગુનાની આ સજા આપી છે ને મારી જજને એકવાર મળવું છે, મારે એ જજને એકવાર મળવું છે જેણે મને ફાંસીની સજા આપી છે, મારે એને એકવાર કેવું છે કે મેં આ ખૂન કર્યું જ નથી, તમે મને અંતિમ ઈચ્છા હતી, જજને એની પાસે મિટિંગ કરાવી. એણે કીધું કે જજ સાહેબ તમને પણ ખબર છે કે મેં આ ગુનો કર્યો જ નથી, મેં આ ગુનો કર્યો જ નથી, તમે મને જે ફાંસીની સજા આપી છે રોંગ છે, તમને ખબર જ છે ને, ભલે મને ફાંસી મળે ને મને વાંધો નથી પણ મેં આ ગુનો કર્યો જ નથી, તમને રિયલાઇઝ તો થવું જોઈએ ને હું તમને આ મોતની ક્ષણ ઉપર કહી રહ્યો છું. જજે એને એટલે જ કીધું કે મને ખબર છે કે આ ગુનો તે કર્યો નથી, મને પણ ખબર છે કે તે આ ગુનો કર્યો નથી, પણ તું આ વખતે પકડાઈ ગયો છે, આની પહેલાં 38 ખૂન તે કર્યા ને ત્યારે કોઈ પ્રૂફ નહોતું, ત્યારે તું શું થઈ ગયો તો નિર્દોષ છૂટી ગયો હતો, અને આ વખતે તું વચમાં ફિટ થઈ ગયો છે એટલે હું તને આ ગુનાની સજા નથી આપી રહ્યો, તને તારા શેની આપી રહ્યો છું. લાઈફમાં જ્યારે પણ તમારી સાથે કંઈક ખોટું થાય ને, લાઈફમાં જ્યારે પણ તમારી સાથે કંઈક ખોટું થાય ને અને તમને એમ લાગે ને કે સામેવાળી વ્યક્તિ તમારી સાથે બહુ ખોટું કરી રહી છે અને તમને એના પર જ્યારે ગુસ્સો આવે ને, તમને જ્યારે એના પર એંગર આવે, તમને જ્યારે એની પર નેગેટિવ ફીલ આવે ને, ત્યાં તમને ખાલી એટલું જ યાદ રહેવું છે, શું? ગુના વગરની સજા. બોલો, ગુના વગરની સજા ક્યારેય મળતી નથી. યા એ પ્રેઝન્ટનો કોઈ, પ્રેઝન્ટની કોઈ મિસ્ટેક હોઈ શકે, અને યા ઇન ફ્યુચરની કોઈ મિસ્ટેક હોઈ શકે. જેણે ગુનો કર્યો નથી એને લાઈફમાં ક્યારેય 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 કોઈ જગ્યા પર કોઈને સજા મળતી જ નથી, મળતી જ નથી ને મળતી નથી. જો આ એક વાક્ય આપણને યાદ હોય તો આપણા 50% પ્રોબ્લેમ અને 50% અંદર નેગેટિવિટી શું થઈ જાય? કેમ કે મોટાભાગે આપણે શું કરતા હોઈએ? બીજાની પર બ્લેમ કરતા હોઈએ, સનો બ્લેમ કરતા હોઈએ. તમે મારી સાથે ખોટું કરો છો, મેં આ મિસ્ટેક કરી નહીં, તમે મારી પર ખોટા આક્ષેપ કરો, તમે મને ખોટું બ્લેમ કરો, તમે મારી સાથે આમ કરો, મેં આવું કર્યું નથી, તમે કેમ મારી સાથે આમ કરો છો, હું તમારી સાથે આટલું સારી રીતે રહું છું અને છતાં તમે મારી સાથે આટલું બેડ બિહેવ કરો છો, મેં તમારું ક્યારેય ઇન્સલ્ટ કર્યું, તમે મારું ઇન્સલ્ટ કરો છો, મેં તમને ક્યારેય તમારી સાથે આવા કોઈ પણ ખુલાસા ક્યારેય, બોલો, આવા કોઈ પણ ખુલાસા ક્યારેય આપવાના નહીં. ગુના વગરની સજા. એટલે આજ કોઈ મારું ઇન્સલ્ટ કરે છે, ઓકે, મેં આજે એની સાથે ભલે ને સારામાં સારો વ્યવહાર કર્યો હોય, પાસ્ટમાં મેં એની સાથે ક્યાંક ને ક્યાંક ઇન્સલ્ટ કર્યું છે, એટલે મારી જ એક્શનનું મને શું મળી રહ્યું છે? રિએક્શન મળી રહ્યું છે. અને આવી જેને ખબર પડી જાય, આવી જેને ખબર પડી જાય એનું મગજ શાંત રહે કે એનું મગજ ગરમ રહે, શું થશે? એક બીજા કોઈને પોતાની સાથે કાંઈ પણ ખરાબ થશે ને એનો ગુનેગારી બીજાને ક્યારેય નહીં માને. આપણો સૌથી મોટા મોટો પ્રોબ્લેમ છે કે આપણી સાથે કાંઈ પણ થાય ને એટલે તરત આપણે બીજા તરફ દ્રષ્ટિ કરી, કોણે કર્યું, શું કામ કર્યું, મારી સાથે શું કામ આમ કર્યું, શું કામ મારી સાથે આમ થાય છે. આ એક સૂત્ર તમને જો યાદ રહી જાય તો તમારી લાઈફમાં શું થઈ જાય, શાંતિ વધી જાય કે અશાંતિ વધી જાય. અને ભગવાને કીધું છે કે જે ક્ષણે તમારી અંદરમાં સમજપૂર્વકની શાંતિ વધે, જો યાદ રાખજો, આપણી અંદરમાં શાંતિ છે ને બે પ્રકારની હોય, એક સમજપૂર્વકની પણ હોય અને પરિસ્થિતિને કારણે પણ હોય. રાજ, તું રોડ ઉપરથી જતો હો અને તારી ઉપર કોઈ અચાનક ઉપરથી કચરો ફેંકે, જાણી જોઈને આખી કચરાની ડોલ તારી પર આમુંદી વાળી દે, અને તમે ઉપર જો અને કોઈ દેખાય નહીં તો ફટાફટ ત્યાંથી જસ્ટ ડેર કે સમયથી ઉપર ચડી અને એની ઉપર તને શું થાય કે જો તો અમે નીકળીએ છીએ તો આવી રીતે કેમ કચરો નાખો, આમ તેમ તને બાજવાનું મન થાય કે ના થાય, અને કદાચ જો સામેવાળી વ્યક્તિ સાવ કંઈક લોલું પોલું હોય તો શું થાય? પણ માનો કે તે સ્ટેરકેસ ચડ્યા પછી તને ખબર પડે કે ઉપર જેણે કચરો નાખ્યો હતો ને
એ તો કે મસલ્સ પાવરવાળી એકદમ વ્યક્તિ શું છે, એકદમ આમ શું કરી રહી છે, એક્સરસાઇઝ કરી રહી હતી ઉપર, અને એક્સરસાઇઝ કરતાં કરતાં એને કચરો નાખવાતો રહી છે, અને એના જેવા બીજા 8 જણા પણ ત્યાં છે. હવે તો શું કર, તો સીધા ધ્યાન રાખના, ઇસ્તરસ મત ડાલના, આટલું કહીને હળવેકથી શું થઈ જઈશ. શાંતિ બે પ્રકારની હોય, એક સમજણ સાથેની શાંતિ હોય, અને એકમાં શું હોય, પરિસ્થિતિ જેવી હોય કે આપણે શું રાખવી પડતી હોય. જો આપણને ખબર પડે કે મહારાજ ગુનાની સજા મને મળે છે, તો સમજણ સાથેની શાંતિ હોય. અને ક્યારેક આપણે શાંતિ રાખવી પડતી, સંબંધ બગડી જશે ભાઈ શાંતિ રાખો, ક્યાંક આમ થઈ જશે શાંતિ રાખો, ક્યાંક એની સાથે રિલેશન બગડશે તો આપણને કંઈક લોસ થશે માટે શાંતિ રાખો. આપણને લોસ ન થાય માટે શાંતિ રાખવી એ અલગ પ્રકારની શાંતિ છે, અને આપણી સમાજ સાથેની શાંતિ રાખવી એ પણ એક અલગ પ્રકારની શાંતિ હોય છે. એ મુનિએ શું કર્યું, શાંતિ રાખી કે અશાંતિ રાખી, જેના જેના બોડીમાંથી કાઢતા હતા. કોઈ કોઈ તમને પૂછે કે દીક્ષા કેમ લેવાની, કોઈ તમને પૂછે કે દીક્ષા કેમ લેવાની, તો તમારો જવાબ શું હોય છે ખબર છે? ગુના વગરની સજા જ્યારે મળતી હોય ને ત્યારે પણ શાંતિ રાખી શકીએ ને એટલા માટે લેવાની. ગુના વગરની સજા જ્યારે મળતી હોય ત્યારે પણ શાંતિ રાખી શકીએ ને એવી સમજણનો વિકાસ થાય ને એની માટે સંયમના માર્ગમાં જવું જોઈએ. કેમ કે સંયમ શબ્દની વ્યાખ્યા છે કે તમે તમારી સેલ્ફ ઉપર શું રાખો. અને મારે તમને એ કહેવું છે કે સંતો કે ગુરુ એ પ્રેમનો સબ્જેક્ટ હોય કે પ્રજ્ઞાનો સબ્જેક્ટ હોય, પરમાત્મા કે ગુરુને સમર્પિત થવું એ પ્રેમ છે માટે સમર્પિત થવું જોઈએ કે પ્રજ્ઞા છે માટે સમર્પિત થવું જોઈએ, શેના માટે? યાદ રાખજો, ટીચરો ઘણા બધા હોય, ટીચર્સ ઘણા બધા હોય, અને આપણને સાચું સમજાવી દે ને એવા ટીચરો, એવા પ્રવચનકારો, એવા વ્યાખ્યાનકારો તમામ યુટ્યુબ ખોલો ને તો કેટલા બધા હોય, હોય કે ના હોય? તો પછી ગુરુની જરૂર ક્યાં પડે? સમજાવવાળા તો બહુ બધા હોય, પણ યાદ રાખજો જેને આપણે પ્રેમ કરતા હોઈએ ને એની એક લાઈન, એક વર્ડ, એક શબ્દ પણ આપણે દિવસો સુધી, મહિનાઓ સુધી યાદ રહેતો હોય, અને ક્યાંક ને ક્યાંક જ્યારે જરૂર પડે ને ત્યારે યાદ આવી જતો હોય. પણ જેને આપણે પ્રેમ ન કરતા હોય ને, જેને આપણે પ્રેમ ન કરતા હોઈએ ને એને આપણે ગમે એટલું સાંભળવું હોય ને, જ્યારે સાંભળવું હોય ને ત્યારે આપણને લાગે ને આ વાત એકદમ સાચી છે, આ વાત કરેક્ટ છે, આ એકદમ પરફેક્ટ છે. પણ જેવા 4 દિવસ, 3 દિવસ, 5 દિવસ થાય ને એટલે પાછું શું થઈ જાય, ભૂલાઈ જાય. જેમ તમારું રોજનું રૂટીન જમવાનું હોય એ તમને અઠવાડિયા પછી પૂછશે કે અઠવાડિયા પહેલાં ગયા ગુરુવારે બપોરે શેનું શાક ખાધું હતું, અત્યારે યાદ રહે કે ન રહે? ન યાદ રહે. પણ લાસ્ટ ગુરુવારે મિસિસ સાથે કંઈક પ્રોબ્લેમ થયો હતો ને એણે જરાક ઊંચા અવાજે વોલ્યુમમાં કહી દીધું હતું, યાદ રહી કે ના રહી? શું કામ યાદ રહે? કેમ કે તમે એને બહુ પ્રેમ કરતા હો. ના સમજાણું કાંઈ? કેમ કે તમે એને બહુ પ્રેમ કરતા એટલે એનું બધું યાદ રહીએ. વાત એ જ કે જેને તમે પ્રેમ કરતા હો ને એ તમને સમય પર યાદ આવે, અને સમય પર યાદ આવે એટલે તમે એ કંઈ ખોટું કરતા અટકી જાઓ. સંત અને ગુરુનો ફરક માત્ર એટલો જ હોય, પ્રજ્ઞા તો સંતો પાસે પણ હોય, પ્રવચનકારો પાસે પણ જોરદાર જ્ઞાન હોય અને એ તમને જોરદાર પ્રવચન આપી શકે. પણ મારી દીક્ષા પછીના મારો એક્સપિરિયન્સ એ છે, હું 1000 સાધુ સાધ્વીના કોન્ટેક્ટમાં હતો અને 1000 સાધુઓની સાથે આમ મિક્સ થઈને રહ્યો હતો, પણ જ્યારે હો ત્યાં સુધીની અસર થતી, પછી જેવા વિહાર કરી જાય ને એટલે મોટાભાગે 2-4 દિવસ અઠવાડિયાની અસરમાંથી પણ મુક્ત થઈ જતો. પણ જે દિવસ હું તપ સમ્રાટ ગુરુદેવ રતિલાલજી મારા સામે મળ્યો નહીં એટલે એ મને બોલ્યા પણ નહીં,
પણ ખાલી એના આંખના ઇશારા અને એના પાટીના અક્ષર એ પાટીમાં લખીને વાત કરતા. હું મારા ગુરુને મળ્યો ત્યારે એમને મૌન હતું લાઈફ ટાઈમનું, એટલે એમણે ક્યારેય મને કંઈ કીધું નહીં અને મેં એમને ક્યારેય સાંભળ્યા નહીં, અને છતાં પણ એમણે મને રાઇટિંગ જેટલું લખીને આપ્યું નહીં. એ આજ સુધી શું હોય ભૂલાય કે યાદ રહીએ, યાદ રહીએ. એટલે સંત શબ્દ અને ગુરુ તત્વમાં ફરક શું હોય? તો ફરક માત્ર આટલો જ હોય, એ ભૂલાઈ ના શકે. એટલા જ માટે લાઈફમાં કોની જરૂર પડે છે? કેમ કે આ સંસાર આપણને સત તત્વ ભૂલવાડી દેવો છે કે યાદ રખાવેવો છે? આ સંસાર આપણને સત તત્વ યાદ રખાવેવો છે કે ભૂલવાડી દેવો છે? શું છે? ભૂલવાડી દેવો છે. કે સંસારની એટલી બધી વસ્તુ, વ્યક્તિ, સ્થિતિ, સંજોગોમાં એમાં ક્યાં તમને આ બધા પ્રવચનો, આ બધી વાતો યાદ રહી ભૂલાઈ જતી હોય? પણ જો ગુરુ હોય તો એ ક્યારે ભૂલવા જ નહોતી. જ્યારે પણ કોઈ તમને સજા આપે કોઈ કારણ વગર, જ્યારે પણ તમારી સાથે કંઈક ખોટું થાય કોઈ કારણ વગર, જ્યારે પણ તમને કોઈ દુઃખી કરે કારણ વગર, જેવી રીતે પરદેશી રાજાને એની સ્વયંની રાણીએ ઝેર આપ્યું હતું, જે પત્ની પહેલાં પ્રેમનો પ્રવાહ વરસાવતી હતી અને એ જ પત્નીએ જ્યારે ઝેરના બુંદ આપી દીધા, એ સમયે અચાનક યાદ આવવા લાગ્યું. પરદેશી રાજાને કોની યાદ આવવા લાગી? પોતાના ગુરુ કેશી સ્વામીની. કેમ કે ગુરુ કેશી સ્વામી એના કાનમાં જતા જતા શબ્દ આપ્યા હતા, તું આજથી શાંત થયો છે, હવે તું કાયમ શાંત રહેજે. તું આજથી શાંત થયો છે, તું કાયમ માટે શું રહેજે? શાંત રહેજે. એટલે જ્યારે કોઈ ઝેર આપી દે છે, ડેથની પલ આવી જાય છે, ગુરુના શબ્દ યાદ આવી જાય છે. રાજા જેવો રાજા જેનો હાથ તલવાર તરફ ગયો હતો પોતાની રાણીને મારી નાખવા માટે, એને અભયદાન આપી દીધું મરતા મરતા પણ. કેમ? તો કે યાદ આવી ગયા હતા ગુરુના વચનો.